हेलो विद्यार्थी मित्रों, वेलकम टू नीट गुजराती चैनल। आज आप आ वीडियो में जोईशू के जे आ वर्ष एट्ले नीट 2021-22 में BAMS MBBS BDS और BHMS में जे लोग एडमिशन लेवाना है तेनु फर्स्ट ईयर क्यारे शुरू थशे, एटले के क्या महीना में तेनु फर्स्ट ईयर शुरू थशे, तो वीडियो ने अंत सुधी जोता रहेजो। बीजी एक इम्पोर्टंट अगत्यनी सूचना के जे लोग नीट 2022 की तैयारी कर रहा है तेने जो PDF स्वरूपे MCQ तथा शॉर्ट नोट एट के MCQ और शॉर्ट नोट जो मटेरियल जोत हो तो अमरी टेलिग्राम चेनल लिंक नीचे डिस्क्रिप्शन में आपेली है, तो त्या जी तब जॉइन थी सको। ओके, आप आग बात करिए तो के फर्स्ट ईयर क्या शुरू थे, जो फर्स्ट ईयर से क्या शुरू आ बदा मन में मूंझो तो एक प्रश्न है। तो आप एक तो ऑलरेडी नीट 2021 है, नीट 2021 એનું રિઝલ્ટ છે એ બહુ લેટ આવ્યું હતું એક તો, એટલે કાઉન્સલિંગ પણ લેટ ચાલુ થઈ છે, અને બીજું કારણ એક છે કે EWS જે EWS કેટેગરી છે એના માટેનો કેસ છે હાઈકોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે એના માટેનો કેસ, અને તેમાં હાઈકોર્ટમાં જજે બતાવેલું છે કે છ જાન્યુઆરીએ આ કેસની સુનાવણી થવાની છે, એટલે ત્યાં સુધી તો કોઈપણ પ્રકારના રાઉન્ડ તો કાઉન્સલિંગ ચાલુ થવાની નથી। ઓકે, એટલે આપણે ધારી શકીએ કે જો 6 જાન્યુઆરીએ પણ ચાલું થઈ જાય તો 6 થી આપણે 1 મંથ લગાડીએ તો આમ 15 ફેબ્રુઆરી ધારીએ 15 ફેબ્રુઆરી સુધી શરૂ થઈ શકે, એટલે કે આપણે MBBS અને BDSની વાત કરીએ તો આ પહેલાં ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડમાં આ બંનેના એડમિશન થાય, તો આ બંનેના એડમિશન 15 ફેબ્રુઆરી સુધીમાં થઈ શકે એમ। એટલે જે લોકો MBBS અને BDSમાં એડમિશન લેશે તેને ફર્સ્ટ ઇયર 15 ફેબ્રુઆરી આજુબાજુ શરૂ થશે, અને જ્યાં MBBS અને BDSનું સંપૂર્ણ એડમિશન પૂર્ણ થાય ત્યારબાદ BAMS અને BHMSના રાઉન્ડ શરૂ થઈ ગયા હોય છે, અને તેનું આપણે લગભગ ધારી શકીએ કે મેબી માર્ચના ફર્સ્ટ વીક અથવા તો સેકન્ડ વીકમાં શરૂ થઈ શકે, એટલે કે આ વખત સેશન જે છે થોડાક મોડા ચાલુ થઈ શકે કારણ કે રિઝલ્ટ એક તો મોડું થયું અને આ કેસને કારણે મોડું થઈ શકે। અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।